હેલો ફ્રેન્ડ્સ, શું કરો? તમે બધા મસ્તી કરો છો ને? હા, મને ખબર જ છે કે તમે બધા મસ્તી કરો છો, પણ આજે મસ્તી કેમ કરો છો એ પણ મને ખબર છે. કેમ ખબર? હા, આજે તો ટીચર રમત રમાડવાના છે, ખરું ને? હા, એટલે જ મસ્તી કરો છો, બરાબર ને? ચાલો તો હવે આપણે રમત શરૂ કરીએ. જુઓ, હવે આપણે અહીં ત્રણ ગ્લાસ મૂકેલા છે. આ ત્રણ ગ્લાસમાંથી એક ગ્લાસ નીચે હું બોલ મૂકું છું અને એના ઉપર ફરી ગ્લાસ મૂકી દઉં છું. હવે આ ત્રણેય ગ્લાસને હું ગો રાઉન્ડમાં ફેરવીશ. ત્યાર પછી તમારે મને કહેવાનું છે કે કયા ગ્લાસ નીચે બોલ છે. તો ચાલો આપણે રમત શરૂ કરીએ. જુઓ, અહીં ત્રણ ગ્લાસ છે, બરાબર? હવે તમારે એ ધ્યાન રાખવાનું છે કે કયા ગ્લાસ નીચે બોલ હશે. ચાલો હવે મને તમે બતાવજો. તો ચાલો આયુષભાઈ, બતાવો મને આ ત્રણમાંથી કયા ગ્લાસ નીચે બોલ છે. અરે વાહ, વેરી ગુડ. ચાલો ફરી પાછા આપણે એક વખત ગોળમાં આપણે ગ્લાસ ફેરવી દઈએ. હવે જેનીભાઈ, તમારો વાળો છે, ધ્યાન રાખજો કે કયા ગ્લાસ નીચે બોલ છે. ચાલો જેનીભાઈ, બતાવો કયા ગ્લાસ નીચે બોલ છે. અરે વાહ, વેરી ગુડ. જુઓ, હવે આપણે બીજી એક નવી રમત રમવાના છે. એ રમતમાં બંને બાળકો પાસે કાચના બે ગ્લાસ મૂકેલા છે. એની અંદર અલગ અલગ સિક્કા મૂકેલા છે અને ગ્લાસની ઉપર આઈસ્ક્રીમ સ્ટીક મૂકેલી છે. હવે ગ્લાસમાંથી બંને બાળકોએ એક એક કરીને સિક્કા લઈને આઈસ્ક્રીમ સ્ટીકની ઉપર ગોઠવવાના છે. જે બાળકના સિક્કા વધારે ગોઠવાશે તે બાળક વિજેતા થશે. જુઓ, અહીં આયુષભાઈ અને જેહિલભાઈ બંને બાળકો સિક્કાની રમત રમે છે. હવે તેઓ ખૂબ જ સરસ રીતે સિક્કા ગોઠવી રહ્યા છે. હવે કોના સિક્કા વધારે ઉંચકાશે? આપણે બહાર પડેલા સિક્કા ફરી પાછા ઉંચકવાના નથી. આપણે એક એક કરીને સિક્કા મૂકીશું. ખૂબ સરસ આયુષભાઈ, ખૂબ સરસ રીતે રમત રમી રહ્યા છે. જુઓ, જેહિલભાઈના સિક્કા પડી જાય છે, પણ જેહિલભાઈ ફરી પ્રયત્ન કરીને સિક્કા ગોઠવે છે. આયુષભાઈ તો ખૂબ જ સરસ રીતે રમત રમે છે. જુઓ, હવે આપણે આયુષભાઈના સિક્કા ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર. આયુષભાઈના કેટલા સિક્કા મુકાયા? પંદર. જુઓ, હવે આપણે જેહિલભાઈના સિક્કા ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. જેહિલભાઈના કેટલા સિક્કા થયા? દસ. અને આયુષભાઈના? પંદર. તો આ રમતમાં આયુષભાઈ વિજેતા બને છે. જુઓ, હવે આપણે આ રમત કેવી રીતે રમવાની છે. હવે બે બાઉલમાં આપણે ચોખા લીધા છે. એ ચોખાની અંદર આપણે બંગડી ખોસી છે અને એ બે બંગડીની વચ્ચે એક એક સિક્કો કરીને મૂકવાનો છે. જેના સિક્કા જલ્દી મુકાઈ જશે તે બાળક વિજેતા ગણાશે. તો ચાલો હવે આપણે રમત શરૂ કરીએ. ચાલો હવે હિલભાઈ અને જેહિલભાઈ સિક્કાની રમત રમી રહ્યા છે. કોના સિક્કા જલ્દી મુકાઈ જશે તે આપણે અહીં જોઈશું. બંને બાળકો સિક્કા શોધીને લે છે અને બંગડીની ઉપર મૂકે છે. જુઓ, કેવા સરસ સિક્કા શોધી શોધીને લે છે. મોટા મોટા સિક્કા જોઈને લે છે એટલે બંગડી ઉપરથી પડે નહીં, બરાબર ને? એવું જ વિચારો છો ને? મુકાઈ ગયા સિક્કા?
हाँ, हीलभाई ना सिक्का बधा मुकाई गया। तो आ रमत मा हीलभाई विजेता थाई छे। जुओ, हवे आपरे अहीं एक नन्ही रमत रमवानी छे। ए रमत तमारे केवी रीते रमवानी छे? तो हूँ बोलीस कि कृष्ण, तो तमारे मुरली वगाड़वानी छे। अने हूँ बोलीस कि राधा, एटले तमारे माथा पर बेड़ू मुकवानू छे। बराबर? तो चलो आपणे आ रमत शुरू करिए। रेडी? राधा कृष्ण, राधा कृष्ण, कृष्ण राधा, राधा कृष्ण, राधा कृष्ण, कृष्ण राधा, राधा कृष्ण, कृष्ण राधा, राधा कृष्ण, कृष्ण राधा, राधा कृष्ण। तो बाल मित्रों, तमने आ रमत रमवानी मजा आवी ने? हा, मने पण खूब ज मजा आवी। तो आ रमत द्वारा आपणे शुं फायदो थाय छे? एक तो आपणे सिक्कानी ओळख थाय छे, अने आपणुं ध्यान पण केन्द्रित थाय छे। એટલે આપણે આવી નવી નવી રમતો રમતા રહીશું।